સો હેલો ગાઈઝ એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. સો આજના સેશનમાં આપણે ઇમ્પોર્ટન્ટ તમારા કરંટ અફેર રિલેટેડ જે બી ટોપિક નીકળતા હશે તેના વિશે ચર્ચા કરીશું ડિટેલમાં. સો લેટ્સ બિગિન. સો સુપ્રીમ કોર્ટે હાલમાં સેન્ટ્રલને દરકાર લગાડી છે કે તમે કોઈ નેશનલ પ્લાન લાવો ઓક્સિજન ઉપર, ઠીક છે. સો સુપ્રીમ કોર્ટે આ ફેસલો સુનાવ્યો છે તો તે સેના ઉપર સુનાવ્યો છે, તેને કોને કેસ કર્યો હતો એટલે તેને આ કહ્યું છે? તો મિત્રો, આ સુપ્રીમ કોર્ટે ખુદે કહ્યું છે. તો આપણા માટે એક્ઝામ રિલેટેડ આ ઇમ્પોર્ટન્ટ છે કે સુપ્રીમ કોર્ટ કઈ રીતે આ કરી શકે છે, ઠીક છે. સો અહીં તમે જોઈ શકો છો સુવો મોટો, ઠીક છે. તો તમે અહીં જોઈ શકો છો સુવો મોટો, ઠીક છે. તો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે સુપ્રીમ કોર્ટને સરકારને કહેવું હોય પ્રજાના હિત માટે અને કોઈ કેસ ના કરેલો હોય તો કેવી રીતનું કહેવું, તો તે સુવો મોટો, અહીં તમે જો સુવો મોટોનો અધિકાર મળે છે. સુવો મોટોથી તેઓ ડાયરેક્ટ જ સરકારને કાંઈ પણ વસ્તુ કહી શકે છે, ઠીક છે. તે તમારે યાદ રાખવાનું છે. સો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો આની પહેલાં આપણે એક સેશનમાં વાત કરી હતી કે કોઈપણ 18 એજથી અબવનો માણસ છે તેને હવે વેક્સિન તે લઈ શકે છે, ઠીક છે. સો તેની શરૂઆત ક્યારથી થશે? તો 28 એપ્રિલથી તેની શરૂઆત થવાની છે મિત્રો, ઠીક છે. અને પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, mygovernment.in પર જઈ અને પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ઓકે. જે 18 થી 45 ઉંમરની વચ્ચે હશે તેને હવેથી વેક્સિન આપવામાં આવશે, ઠીક છે. આ તે પોર્ટલ છે જ્યાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ઠીક છે. સો ગાઈઝ, ઇન્ડિયા પણ હવે જોઈન્ટ થઈ ગયું છે સબમરીનને ફાઇન્ડ કરવામાં. તમને ખ્યાલ હશે કે ઇન્ડોનેશિયાનું એક સબમરીન છે જે બાલી ખાતે તેનું એક્સરસાઇઝ ચાલતી હતી અને ત્યાં તે લાપતા થઈ ગયું છે, ઠીક છે. સો હવે ઇન્ડિયા પણ તેને જોઈન કરી રહ્યું છે, સર્ચ કરવામાં મદદ કરી રહ્યું છે. સો ઇન્ડિયાની DSRV એટલે કે ડીપ સબમર્જન રેસ્ક્યુ વેસલ તેને વિશાખાપટ્ટનમથી નીકળી ગઈ છે, ઠીક છે, ઇન્ડોનેશિયા જવા માટે. અને હવે જે આ સબમરીન જે લાપતા છે તેમાં 53 ક્રૂ મેમ્બર હતા, ઠીક છે. તેમાંથી 49 ક્રૂ મેમ્બર હતા અને બાકીના કેપ્ટન હતા ત્યાંના. તો તેને ગોતવા હવે જઈ રહી છે આપણી સબમરીન. તો આનું નામ યાદ રાખવું છે DSRV. તો દોસ્તો, જ્યારે બી કોઈ બી આવે ઇન્સિડન્ટ થાય છે ત્યારે એક ઓર્ગેનાઇઝેશન વચમાં આવે છે જે આવા એક્સિડન્ટને ટેકલ કરવામાં મદદ કરે છે, ઠીક છે, દેશની. સો તે ઓર્ગેનાઇઝેશન છે ISMERLO, ઠીક છે. તો આ એક ઓર્ગેનાઇઝેશન જે નાટો દ્વારા બનાવવામાં આવી હતી, તેનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, પૂછાઈ શકે છે એક્ઝામમાં. ઇન્ટરનેશનલ સબમરીન એસ્કેપ એન્ડ ધ રેસ્ક્યુ લાઇસન ઓફિસ, ઠીક છે. તો આ ISMERLOનું ફૂલ ફોર્મ છે જે એક્ઝામ પૂછાઈ શકે છે. અને આ ઓર્ગેનાઇઝેશન નાટો દ્વારા અસ્તિત્વમાં લાવવામાં આવી હતી 2003, ઠીક છે. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અહીં મેં તે જ વાત કરી છે. સો દોસ્તો, તમે 90s ગાના સાંભળ્યા હશે બહુ, જે બી શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મના જે સોંગ હતા તે શ્રવણ રાઠોડજી દ્વારા વધારે પૂરતા કોમ્પોઝ કરવામાં આવ્યા હતા અને તેમનું જ હાલીમાં નિધન થયું છે, ઠીક છે. કંઈ તો તમારે યાદ રાખવાનું છે કે શ્રવણ રાઠોડ કોના હતા, તો એક કોમ્પોઝિટર હતા, ઠીક છે. સો નેક્સ્ટ ન્યૂઝ છે કે ICMRને વેક્સિન ડિલિવરી કરવા માટે ડ્રોનની પરમિશન મળી ચૂકી છે. તો મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન એન્ડ ધ ડાયરેક્ટરી જનરલ ઓફ સિવિલ એવિએશન હેવ ગ્રાન્ટેડ પરમિશન આપી દીધી છે ICMRને કે તે કન્ડક્ટ કરી શકે છે ટ્રાયલ. સો ICMRએ ટ્રાયલ શરૂ કરી દીધું છે COVID-19 વેક્સિનનું ડિલિવર કરવા, ડ્રોનથી ડિલિવર કરવાનું, ઠીક છે. અને તે કોની સાથે કોલેબોરેશન કર્યું છે? તો IIT કાનપુર સાથે મળી અને
ડ્રોનથી ડિલિવર કરશે વેક્સિન, તેનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. તો તમારે આઈઆઈટી કાનપુર યાદ રાખવાની છે અને આઈસીએમઆર શરૂ કર્યું છે તે તમારે યાદ રાખવાનું છે, ઠીક છે. સો આઈસીએમઆર વિશે આપણે કાલ ચર્ચા કરી હતી, સો આજ પણ જોઈ લઈએ. તો આઈસીએમઆરનું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, તમને ખ્યાલ જ હશે, કાલ આપણે ચર્ચા કરી હતી. સો તેમનું ફોર્મેશન, તેનું શરૂઆત 1911માં શરૂ થઈ હતી, ત્યારે તેમનું નામ આઈઆરએફએ હતું, ઠીક છે. ત્યારબાદ દેશના આઝાદી બાદ 1949માં તેમનું નામ રિનેમ કરવામાં આવ્યું અને આઈસીએમઆર રાખવામાં આવ્યું છે, ઠીક છે. તેનું હેડક્વાર્ટર બધી જે મોસ્ટ ઓફ હોય છે ત્યાં જ છે, ન્યૂ દિલ્હી, ઠીક છે. અને તેમના હાલમાં સેક્રેટરી કોણ છે, તો સેક્રેટરી ઓફ ઇન્ડિયા કોણ છે, તો બલરામ ભાર્ગવજી છે, એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો, હાલમાં જ દુનિયાના મોટા મોટા લીડરોનું એક સબમિટ યોજાયું છે, ઠીક છે, ક્લાઇમેટ ઉપર. સો ત્યાં યુએસના, તમને ખ્યાલ છે, પ્રેસિડેન્ટ જો બાઇડન, તેમણે 52% સુધી પોતાનું ગ્રીન હાઉસ ગેસ એમિશન રિડ્યુસ કરવાનું એક ટાર્ગેટ રાખ્યો છે, ઠીક છે. ક્યાર સુધીમાં? તો 2030 સુધીમાં. સો 2030 સુધીમાં તે પોતાનો જે ગ્રીન હાઉસ ગેસ એનું એમિશન થઈ રહ્યું છે તેનું, તેને 52% સુધી રિડ્યુસ કરશે. સો આ 52% છે તે તેના 2005નું જે લેવલ હતું ત્યાં સુધી તે લિમિટ કરી દેશે, ઠીક છે. સો અહીં આપણા મોદીજી પણ હતા. તો દુનિયાના મોટા મોટા લીડરો બોલતા હોય તો આપણા મોદીજી કંઈ કમ નથી, ઠીક છે. તો તેને પણ મોટી વાત કરી દીધી છે. સો ભારત પણ પોતાનું ગ્રીન હાઉસ ઇમિશનને રિડ્યુસ કરશે 33-35% સુધી, દોસ્તો, ઠીક છે. અને આપણે પણ 2030નો ટાર્ગેટ રાખ્યો છે ગ્રીન હાઉસ ઇમિશનને ઘટાડવાનો, ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો દોસ્તો, નાસ્કોમ એટલે કે ધ નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીના નવા ચેરપર્સન અપોઇન્ટ કરવામાં આવ્યા છે. કોણ છે? તો રેખાજી છે, રેખા એમ મેનોન, ઠીક છે. અને તે જ MD પણ રહેશે 2021-22 માટે, તે તમારે યાદ રાખવાનું છે, ઠીક છે, રેખા એમ મેનોન. ત્યારબાદ જોઈએ. સો નેક્સ્ટ ન્યૂઝ છે મિત્રો, વુમન એમ્પાવરમેન્ટ. દોસ્તો, હાલમાં તમને ખ્યાલ હશે પોલેન્ડ ખાતે એક વર્લ્ડ યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપ કરીને ચાલી રહ્યું છે. તો ત્યાં 10 કેટેગરી, મિત્રો, 10 કેટેગરી છે, તેમાંથી ભારતે 7 કેટેગરીમાં ગોલ્ડ લઈ આવ્યું છે. 7 કેટેગરીમાં, દોસ્તો, કાંઈ નાની વાત નથી, પણ બધી મહિલાઓ. તો ત્યારે પોલેન્ડ ખાતે ચાલી રહ્યું છે વર્લ્ડ યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપ, તેમાં આપણી ભારતની 7 મહિલાઓ 10માંથી 7 કેટેગરીમાં ગોલ્ડ લઈ આવ્યું છે, મિત્રો. તો ખૂબ પ્રાઉડની વાત છે, મિત્રો, ઠીક છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સમાં ભારત 87મા ક્રમે રહ્યું છે 115 કન્ટ્રીમાંથી. તો આ ઇન્ડેક્સ તમારે યાદ રાખવાની છે, એકદમ પૂછાઈ શકે છે, દોસ્તો, ઠીક છે. અને અહીં યુરોપિયન કન્ટ્રી આગળ રહી છે બહુ ટોચમાં. સો થેન્ક યુ એન્ડ હેવ એ નાઇસ ડે.